હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ પ્રયોસા કિચન. આજે આપણે બનાવીશું છાશનો મસાલો. ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં લગભગ દરેકને ઠંડી ઠંડી મસાલા છાશ પીવી વધારે પસંદ હોય છે. તો ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે મસાલા છાશ માટેનો મસાલો કેવી રીતે બનાવવો. 150 ગ્રામ ફુદીનો, 200 ગ્રામ કોથમીર, આ બંનેને મેં ધોઈને સાફ કરીને સમારીને રાખ્યા છે. હવે આ બંનેને 2-3 દિવસ માટે ઘરમાં છાયામાં જ સૂકવવાના છે. તડકામાં સૂકવવાથી કોથમીર અને ફુદીનાનો કલર ચેન્જ થઈ જતો હોય છે, માટે તડકામાં સૂકવવાના નથી. 3 દિવસ પછી જોઈએ તો કોથમીર અને ફુદીનો બંને સરસ રીતે સુકાઈ ગયા છે. મસાલા છાશ બનાવવા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈએ. 1/2 કપ જીરું પાવડર, મેં આખું જીરું શેકીને પછી તેનો પાવડર બનાવીને તૈયાર રાખ્યો છે. 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન સંચળ. કોથમીર અને ફુદીનો બંનેને મેં મિક્સર જગમાં લઈ લીધા છે, તેનો પાવડર બનાવીએ. કોથમીર ફુદીનાનો પાવડર રેડી છે. તેમાં સંચળ, મીઠું, મરી પાવડર અને જીરું એડ કરીએ. હવે આ બધું જ મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીએ. મિક્સચરમાં ગ્રાઇન્ડ કરવાથી બધો જ પાવડર એક સરખો સરસ રીતે મિક્સ થઈ જાય છે. બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને પાવડર પણ રેડી થઈ ગયો છે. પાવડરને આપણે ચાળી લઈએ. પાવડરને ચાળવાથી બિલકુલ તમે જેવો બહારથી છાશનો મસાલો લાવો એવો જ મસાલો બનીને તૈયાર થાય છે. મસાલાનું ટેક્સચર બહાર મળતો હોય તેવું જ આવી જાય છે. તમે આ મસાલાને ચાળ્યા વગર પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો બધું જ ચાળી લીધું છે અને આપણો પરફેક્ટ ટેક્સચરવાળો મસાલો બનીને તૈયાર છે. આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ રીતે તમે આ મસાલાને ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. આ મસાલો એડ કરીને મસાલા છાશ બનાવી હોય તો 1 ગ્લાસમાં 1 ચમચી મસાલો એડ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી છાશનો મસાલો ઘરે બનાવવો કેટલો ઇઝી છે. તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્રયોસા કિચનને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી અને ઝડપથી પ્રયોસા કિચન ચેનલને સબ. થેન્ક્સ ફોર વોચિંગ.